નમસ્તે બાળ મિત્રો, આજે આપણે ધોરણ 4 ગુજરાતી કુહ પાઠ્યપુસ્તકની અંદર પાઠ 4 જોઈશું. પાઠ 4 નું નામ છે સી ગુંગવે બકરો ભાગે. ગુંગવે એટલે કે ગર્જના કરે છે. તો આ પાઠની અંદર સરસ મજાની સિંહ અને બકરીના બચ્ચાની વાત કરેલી છે, એ આપણે પછી જોઈશું. પણ એ પહેલાં પ્રવૃત્તિ નંબર 1ની અંદર છે કે આવો એક મજાનું ગીતડું ગાઈએ. અને હા, શું કહે છે, ગાતા ગાતા હરણા બનીને નાચવા કૂદવાની મજા પણ લઈશું. તો ચાલો ઊભા થઈ જાઓ. શું કે છે, આ ગીત ગાતા ગાતા આપણે નાચીશું, કૂદીશું અને ગીત ગાઈશું. તો સરસ મજાનું ગીત છે, મારી સાથે તમે પણ ગાઓ અને નાચો. શું કે છે, સુંદર વનમાં વસતા હરણા, સુંદર વનમાં વસતા હરણા, ઝરણાના જલ પીતા હરણા, લીલા તરણા ચરતા હરણા, અદ્ભુત રમણા કરતા હરણા, હેત ભર્યાસા હિંચે હરણા, રંગ ભર્યાસા નાચે હરણા, દર્શનથી દિલ ખેંચે હરણા, અંતરમાં રસ સિંચે હરણા, વહલાવો મન હરણા હરણા, છે નાજુકને નમણા હરણા, રમવા આંગણ આવો હરણા, લહાવો વનનો લાવો હરણા. આ ગીતના રચયિતા છે અમૃતલાલ પારેખ. આ અમૃતલાલ પારેખે સરસ મજાની ગીતની રચના કરી છે. કહેવામાં આવ્યું છે કે હરણા સુંદર વનમાં હરણા વસે છે અને ઝરણાના જલ પીતા હરણા, જ્યાં નદીનું ઝરણું વહે છે એ ઝરણાનું જળ એટલે કે પાણી આ હરણા પીવે છે. લીલા તરણા ચરતા હરણા, હરણો કુણા કુણા ઘાસ, કુણો કુણો ઘાસ એટલે કે તરણા ચણે, ચરતા હરણા એટલે કે ચરે છે. અદ્ભુત રમણા કરતા હરણા, આ હરણા અદ્ભુત રીતે પોતે રમણા એટલે કે રમી રહ્યા છે. હેત ભર્યાશા હિંચે હરણા, હેત ભરીને આ હરણા રમે છે. રંગ ભર્યાશા નાચે હરણા, રંગ ભરીને આનંદ ઉત્સાહથી આ હરણા નાચે છે. દર્શનથી દિલ ખેંચે હરણા, દર્શન એટલે કે એને જોવાથી આપણું દિલ, આપણું ઉર એની તરફ ખેંચાય છે. અંતરમાં રસ સિંચે હરણા, આપણા દિલની અંદર રસ સિંચે છે એટલે કે હરણા જોવાની મજા આવે છે. વાલાઓ મન હરણા હરણા, વાલા વાલા એટલે કે પ્યારા પ્યારા હરણા આપણને લાગે છે. છે નાજુક ને નમણા હરણા, આ હરણા કેવા છે, નાજુક નાજુક નમણા નમણા હરણા છે. રમવા આંગણ આવો હરણા, શું કે છે, હરણા તમે અમારા આંગણામાં રમવા આવો. લહાવો વનનો લાવો હરણા, અમારા આંગણાની અંદર તમે રમો અને વનનો જેવો આનંદ, જેવા વનમાં જેવી રીતના તમે રમો છો એવી રીતના અમારા આંગણામાં રમો અને વનનો જે રમતા તમને જોવાનો જે છે પ્રસંગ એ લહાવો તમે અમને આપો. તો હરણાની જેમ પ્રવૃત્તિ નંબર 2ની અંદર શું છે, હરણાની જેમ 4 લાંબા કૂદકા એટલે કે 4 મોટી છલાંગ મારો. હરણો લાંબી છલાંગ ભરે છે એને હરણા જેવી છલાંગને હરણ ફાળ પણ કહેવામાં આવે છે. હરણ ફાળે ચાલવું એટલે કે લાંબી લાંબી છલાંગે ચાલવું. તમને ખબર છે કે હરણ ફાળ કહેવાય, લાંબા લાંબા ડગલે આપણે ચાલતા હોઈએ તો હરણ ફાળની જેમ ચાલ્યું એમ કહેવાય. હવે આપણે બીજા પ્રાણી અને પક્ષીઓ પણ યાદ
કરીએ. પ્રવૃત્તિ નંબર 2 ની અંદર શું છે, આપણે હરણાની જેમ બીજા પક્ષી અને પ્રાણીઓને યાદ કરીએ કે મોટે ભાગે કોણ કરે છે આવું. એ અહીંયા અ અને બ અવિભાગની અંદર છે કે રંગ બદલી શકે. તો રંગ કોણ બદલી શકે છે, તો અહીંયા બ વિભાગની અંદર છે. રંગ બદલી શકે એવું કયું પ્રાણી જીવજંતુ છે કે જે પક્ષી છે, તો રંગ બદલી શકે તો કોણ બદલે છે, કાચિંડો. કાચિંડો રંગ બદલે છે. તો અહીંયા ક્યાં છે, આ રહ્યું કાચિંડો. તો અહીંયા ક્યાં છે, ખમા છે કાચિંડો. તો રંગ બદલી શકે એની સામે આપણે લખીશું ખ. રંગ બદલી શકે તો કાચિંડો, ખમા છે કાચિંડો. ત્યાર પછી જુઓ, લાંબો સમય પાણી વગર રહી શકે. લાંબો સમય પાણી વગર રહી શકે એવું કયું પ્રાણી છે, તો એ છે ઊંટ. ઊંટને આપણે રણનું વાહણ કહેતા હોઈએ છીએ. રણની અંદર ઓછું પાણી હોય છે અને આ ઓછા પાણીમાં લાંબા સમય સુધી ટકી શકે તો એ છે ઊંટ. તો અહીંયા ક્યાં છે ઊંટ, ઘ. તો અહીંયા આપણે લખીશું ઘ. ત્યાર પછી જુઓ, ઊંધું લટકીને ઊંઘે. તો ઊંધું લટકીને ઊંઘે એવું કયું છે પક્ષી, તો છે ચામાચીડિયું. તો ક્યાં છે ચામાચીડિયું, આ. તો ક્યાં છે, શું છે ત્યાં, બ. તો અહીંયા આપણે લખીશું બ. ત્યાર પછી જુઓ, 4 નંબરમાં, માણસની જેમ બોલી શકે. માણસની જેમ પણ બોલી શકે છે પોપટ. હેને રામ રામ બોલે છે, મીઠું મીઠું એ બોલતો હોય છે, તો એ છે પોપટ. તો અહીંયા ક્યાં છે પોપટ, આ રહ્યું પોપટ. તો છે 6 ની અંદર. તો આપણે અહીંયા લખીશું 6. ત્યાર પછી જુઓ, રાત્રે પણ જોઈ શકે. રાત્રે જોઈ શકે, અંધારામાં જોઈ શકે એવું જે પક્ષી છે એ છે ઘુવડ. ક્યાં છે, આ રહ્યું ઘુવડ. તો અહીંયા આપણે લખીશું અ. ત્યાર પછી 6 નંબરમાં, પીંછા ફેલાવી કળા કરે. એ તો તમને બધાને ખબર છે કે પીંછા ફેલાવી અને સરસ મજાની કળા કરે એ છે મોર. તો ક્યાં છે, આર્ય જ. સાતમા નંબરનું, ગંધ પારખી વસ્તુ શોધી કાઢે. ગંધ પારખી અને વસ્તુ શોધી કાઢે છે એ કયું પ્રાણી છે, તો એ છે કૂતરો. તો આપણે જોતા હોઈએ છીએ કે પોલીસ જ્યારે ચોરની શોધમાં કયું પ્રાણી લઈને આવે છે, તો કૂતરો. તો એ ગંધ પારખી વસ્તુ શોધી કાઢે છે, તો એ છે કૂતરો. તો ક્યાં છે, કમા. તો કૂતરું. તો અહીંયા આપણે લખીશું ક. પછી, પાણી અને જમીન બંને જગ્યાએ જીવી શકે. પાણીમાં પણ જીવી શકે અને જમીન પર પણ જીવી શકે એ છે કાચબો. તો ક્યાં છે, ટ. તો અહીંયા આપણે લખીશું ટ. પછી છે, એક ડાર પરથી બીજી ડાર પર કૂદી શકે. એક ડાર પરથી બીજી ડાર પર કૂદી શકે એ પ્રાણી છે વાંદરો. તો અહીંયા ક્યાં છે, અરે વાંદરો. તો અહીંયા છે ચ. પછી છે, બે કટકા થાય તોય જીવતું રહે. બે કટકા થઈ જાય છતાં બી એ જીવજંતુ જીવતું રહે છે એ છે અળસિયું. તો અરે ગ. તો આવી રીતના તમારે નોટબુકની અંદર સુંદર રીતે લખવાનું રહેશે. ત્યાર પછી પ્રવૃત્તિ નંબર 3ની અંદર છે બાળમિત્રો, કે સરસ મજાની એક વાત છે, સાચો બેટો ખોટો બેટો. એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈએ. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.